गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां जशो खरो ने? चालो हवे आपणे आजे धोरण 5 विषय अंग्रेजी यूनिट 1 व्हाट इज इन धीस यूनिट एनुं नाम छे कि व्हाट एटले शू, इज एटले छे, इन एटले मां, धीस एटले आ, यूनिट एटले के एकममां. आ एकममां शू छे ते आपणे જોશું. સૌ પ્રથમ આપણે યુનિટ 1 તેની એક્ટિવિટી 1 છે તે જોશું. એક્ટિવિટી 1 ની અંદર એક કાવ્ય છે, એ કાવ્યને આપણે સાંભળવાનું છે. અને એ કાવ્યનું નામ છે રેપ રેપ. રેપ રેપ એટલે કે રેપ રેપ. ઓમ રેપનો અર્થ થશે ટકોરો. રેપ રેપ એટલે કે ટકોરો ટકોરો. પણ અહીંયા શું આપ્યું છે તો કે રેપ રેપ. હવે આપણે આ કાવ્ય જોશું. હિયર્સ ધ રિધમ. રિધમ એટલે શું થાય તો કે રિધમ એટલે લય થાય. કે હિયર્સ ધ રિધમ એટલે કે લય છે. હિયર્સ ધ રેપ એટલે કે ટકોરા છે. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 તાળી પાડો. ક્લેપ એટલે કે તાળી પાડો. હિયર્સ ધ રિધમ એટલે કે લય છે. હિયર્સ ધ રેપ એટલે કે ટકોરા છે. 1 2 3 4 5 6 તાળી પાડો. પછી છે હિયર્સ ધ રિધમ એટલે કે લય છે. હિયર્સ ધ બીટ. બીટ એટલે શું થાય તો કે બીટ એટલે તાલ થાય. બીટ એટલે તાલ. હિયર્સ ધ રિધમ લય છે. હિયર્સ ધ બીટ એટલે કે તાલ છે. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. ફીટ એટલે શું થાય તો કે પગમાં. યોર એટલે તમારા અને રિધમ એટલે તાલ અને ઇન એટલે માં. તમારા પગમાં લઈ જાળવો. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ એટલે કે તમારા પગમાં તાલ જાળવો. આપણે કોઈ પણ ડાન્સ કરતા હોઈએ, બરાબર છે ને, તો એમાં આપણા હાથની મૂમેન્ટ હોય, પગની મૂમેન્ટ હોય, એ બધી મૂમેન્ટ છે તે કોઈ પણ સોંગ હોય એના તાલ, એના લય, બરાબર, એના ટકોરા પડતા હોય તે, તેની હારોહાર આપણે બીટ, બીટ એટલે કે તાલ, તો તેની હારોહાર આપણે સ્ટેપે સ્ટેપ આવવા જોઈએ. નહીંતર શું કહેવાય કે જો સોંગની સાથે જ તમારા સ્ટેપ છે તે બંધ બેસતા નથી, આવું તમને ગુજરાતી ભાષામાં કહેવામાં આવે. તો અહીંયા એવી જે કવિતા છે, આ એવું જે કાવ્ય છે, એમ કહે છે કે લય છે, ટકોરા છે, 1 2 3 4 5 6 તાળી પાડો. લય છે, તાલ છે, પણ તમારા પગમાં લય જાળવો. ગો ફોર ધ રિધમ. ગો ફોર ધ રિધમ એટલે કે લય સાંભળો. ગો ફોર ધ ફન એટલે, ફન એટલે મજા. ગો ફોર ધ ફન એટલે કે મજા કરો. 7 6 5 4 3 2 1 ગો ફોર ધ રિધમ લય સાંભળો. ગો ફોર ધ રેપ ટકોરા સાંભળો. બાળકોને એવું કહેવામાં આવે છે કે કાવ્યની અંદરનો જે લય છે તે પહેલાં તમે સાંભળો, તેના ટકોરા છે તે પહેલાં તમે સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 તાલી પાડો. ગો ફોર ધ રિધમ એટલે કે લય સાંભળો. ગો ફોર ધ બીટ એટલે કે તાલ સાંભળો. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે કે શેરીમાં ચાલવાનો આ છે લય. સ્ટ્રીટ એટલે શું થાય તો કે શેરી થાય. સ્ટ્રીટ એટલે શેરી. રિધમ એટલે લય. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે કે શેરીમાં ચાલવાનો આ લય છે.
હવે આપણે એક્ટિવિટી ટુ જોશું. આ એક્ટિવિટી ટુની અંદર ચિત્રમાં આપેલી વસ્તુઓ કેટલી છે તે શોધવાની છે અને તમારે કહેવાની છે અને નીચે બ્લેન્ક્સ છે તેમાં લખવાની છે. હવે સૌ પ્રથમ તમને શું આપ્યું છે તો કે રેબિટ્સ. તો આ પિક્ચરની અંદર તમારે રેબિટ્સ છે તે કાઉન્ટ કરવાના છે ગોતીને, કે કેટલા રેબિટ એટલે કે સસલા કેટલા છે, તો કે 6 છે. તો ત્યાં આપણે લખવાનું છે ખાલી જગ્યામાં 6. પછી સૌ પ્રથમ શું છે, નીચે આપેલા કેટલાક ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે કે ફૂલો, સૌ પ્રથમ ફૂલોને ગોતવાના છે. ફૂલો કેટલા છે તો કે 5 છે, તો ત્યાં આપણે લખશું 5. પછી છે એપલ્સ, એપલ્સ કેટલા છે એને કાઉન્ટ કરવાના છે, બરોબર. તો એપલ્સ કેટલા છે, 4, તો ત્યાં આપણે લખીશું 4. પછી છે કાર્સ, કાર કેટલી છે તો કે 5. પછી બસીસ, બસ કેટલી છે તો કે 3. પછી કેમલ્સ, કેમલ્સ એટલે ઊંટ, ઊંટ કેટલા છે, 5. રેબિટ્સ, રેબિટ્સ કેટલા છે તો કે 6. ફ્રોગ્સ, ફ્રોગ્સ એટલે ડેટકા, ડેટકા કેટલા છે તો કે 9. અને બનાનાઝ એટલે કે કેળા, કેળા કેટલા છે તો કે 8. હવે આ રીતના તમારે પિક્ચર છે તે તમારે કાઉન્ટ કરવાના છે અને બ્લેન્ક્સની અંદર લખવાના છે કે તે કેટલા છે. હવે આપણે એક્ટિવિટી 3 જોશું. એક્ટિવિટી 3 એની અંદર છે હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો વર્ગખંડ. હવે અહીંયા જુઓ, એક હિતુ નામનો વિદ્યાર્થી છે, બરાબર છે, આ એનો વર્ગખંડ છે. તો વર્ગખંડની અંદર શું છે તો કે બ્લેકબોર્ડ છે, પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મની ઉપર ટેબલ છે, ટેબલની બાજુમાં ચેર એટલે કે ખુરશી છે, બરાબર, સર છે, પછી ટેબલની ઉપર બુક પડી છે, ડસ્ટબિન છે, જે ડોર પાસે કોર્નરમાં છે, બરાબર, બે બારી છે, બેન્ચીસ છે ને વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે હિતુના વર્ગખંડ વિશે આગળ જોઈએ. હવે જુઓ, અત્યાર લગીમાં તમે નાની નાની એક્ટિવિટી જોઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે યુનિટ, યુનિટ એટલે કે નાનો અમથો વાર્તારૂપે એક પાઠ આવી ગયો. તો દરેક વિદ્યાર્થીએ આ પાઠની લીટીએ લીટી મારી હારોહાર આંગળી રાખી અને જોવાનું છે અને સાંભળવાનું છે, ઓકે. અને આ પાઠના સ્પેલિંગ પણ ખાસ કરવાના છે, નહીં તો તમને આ પાઠની અંદર કાંઈ પણ આવડવાનું નથી. લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે જુઓ, હિતુસ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. લુક એટ હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ એટલે હિતુ, એન્ડ એટલે અને, હિઝ એટલે તેના, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, આર એટલે છે, ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અ એટલે એક, બિગ એટલે મોટો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. તે એક મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, આ તમારે ક્વેશ્ચન આન્સરમાં પૂછાશે કે ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે દિવાલ, આર એટલે છે, પિંક એટલે ગુલાબી. વર્ગખંડની દિવાલો કેવી છે તો કે પિંક છે, પિંક એટલે કે ગુલાબી, બરોબર, ઓકે. અને આ પણ પૂછાશે કે ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. હિતુનો વર્ગખંડ કેવો હતો તો કે બિગ. આ તમારે ટ્રુ ફોલ્સમાં આવશે, બરોબર છે. તો વોલ્સ આર પિંક એટલે કે વર્ગખંડની દિવાલો કેવી છે તો કે પિંક છે. તો બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ કેવું છે તો કે કાળું છે. તો સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત, ઇઝ એટલે છે, અને વ્હાઇટ એટલે સફેદ. છત કેવી છે તો કે સફેદ છે. ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ. ધેર એટલે ત્યાં, આર એટલે છે, ટુ એટલે બે, વિન્ડોઝ એટલે બારીઓ, ઇન ધ રૂમ એટલે કે વર્ગમાં અથવા તો ઓરડામાં, ઓરડામાં બે બારીઓ છે અથવા તો વર્ગખંડમાં બે બારીઓ છે. ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન. વિન્ડોઝ એટલે બારીની, ફ્રેમ એટલે ફ્રેમ અથવા તો બારી ફરતેના ચોકઠા. આર એટલે છે અને બ્રાઉન એટલે કથાઈ. વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન.
એટલે કે બારીના બારીઓ ફરતે ચોકઠાકો થાય છે. ધ ડોર્સ આર બ્રાઉન. ડોર્સ એટલે બારણું, આર એટલે છે, બ્રાઉન એટલે કથાય, બારણા પણ કથાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નના જવાબમાં આ બધી વસ્તુ આવશે, માટે ખાસ આ પેરેગ્રાફને યાદ રાખવાનો છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. ડોર્સ એટલે બારણા, આર એટલે છે, બ્રાઉન એટલે કથાય, અને ટુ એટલે પણ, બારણા પણ કથાય છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે ભોય, ક્લીન એટલે સ્વચ્છ, ઇઝ એટલે છે, ભોય સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન. બેન્ચીસ એટલે પાટલીઓ, આર એટલે છે, ક્લીન એટલે સ્વચ્છ, અને ટુ એટલે પણ, પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ એટલે શું થાય? તો કે બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ થાય. નિયર એટલે પાસે, અને વિન્ડો એટલે બારીની. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. એટલે તેના પર ચિત્રો છે. પિક્ચર્સ એટલે ચિત્રો, ઓન એટલે ઉપર, અને ઇટ એટલે તેના. તેના પર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ એટલે હિતુ, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, ફર્સ્ટ એટલે પેલી, ને બેન્ચ એટલે પાટલી. હિતુ પેલી પાટલી પર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પેરેગ્રાફ એક કમ્પ્લીટ થઈ ગયો. સમજાણું ને તમને? ચાલો હવે આપણે નીચેનો પેરેગ્રાફ નંબર ટુ જોશું. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ, ઇઝ એટલે છે, ને અ એટલે એક. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ટીચર્સ એટલે શિક્ષકનું, ટેબલ એટલે ટેબલ, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ચેર એટલે ખુરશી, ઇઝ એટલે છે, નિયર એટલે પાસે, ટેબલ એટલે ટેબલ, ખુરશી ટેબલ પાસે છે. ધ ચેર આર ધ ટેબલ આર ન્યુ. ચેર એટલે ખુરશી, એન્ડ એટલે અને, ટેબલ એટલે ટેબલ, આર એટલે છે, ન્યૂ એટલે નવા, ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બુક એટલે પુસ્તક, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, અને ટેબલ એટલે ટેબલ, ટેબલ પર એક પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. બુક એટલે પુસ્તક, ઇઝ એટલે છે, વેરી એટલે ખૂબ જ, થીક એટલે જાડું, પુસ્તક ખૂબ જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ડિક્શનરી એટલે શબ્દકોશ, તે એક શબ્દકોશ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પેરેગ્રાફ નંબર ટુ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે પેરેગ્રાફ નંબર થ્રી. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર એટલે શિક્ષક, ઇઝ એટલે છે, નિયર એટલે પાસે, બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ, શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. ચોકસ્ટિક એટલે ચોક, ઇન એટલે માં, હિઝ એટલે તેના, હેન્ડ એટલે હાથમાં, તેમના હાથમાં એક ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. એટલે કે વ્હાઇટ એટલે સફેદ, ઇઝ એટલે છે, ચોકસ્ટિક એટલે ચોક, ચોક સફેદ છે. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબર્ડ એટલે કબાટ, ઇઝ એટલે છે, નિયર એટલે પાસે, અને બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાના પુસ્તકો, ઇન એટલે માં, અને કબર્ડ એટલે કબાટમાં.
કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબીન ઇન ધ ક્લાસરૂમ. ડસ્ટબીન એટલે કચરાની ટોપલી, ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં, અને ઇઝ એટલે છે. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, નિયર એટલે પાસે, ડોર એટલે બારણા. તે બારણા પાસે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુસ એટલે હિતુનો, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, ઇઝ એટલે છે, ક્લીન એટલે સ્વચ્છ, એન્ડ એટલે અને, એરી એટલે હવા ઉજાસવાળો. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 3 કમ્પ્લીટ થઈ. તો તમને સમજાણું ને, જો તમને ન સમજાણું હોય તો મને જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર રિપીટ કરીશું. હવે આપણે એક્ટિવિટી 3E જોશું. હવે આ એક્ટિવિટીને આપણે ખાસ સાંભળવાની છે, કેમ કે આના ઉપરથી હુસેઝ એટલે કે કોણ બોલે છે. અત્યાર સુધી તમે ગુજરાતીમાં જ કોણ બોલે છે તે લખ્યું છે, તમે ઇંગ્લિશમાં ક્યારેય લખ્યું નથી. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, અને સેઝ એટલે કહે છે. હુ સેઝ એટલે કે કોણ કહે છે, એટલે કોણ બોલે છે તે આપણે જોવાનું છે. તો એના માટેની આપણે એક્ટિવિટી 3E જોશું. એક્ટિવિટી 3E. મિસ બા સેઝ હેલો, ગુડ મોર્નિંગ જસબીર. મિસ બા એટલે મિસ બા, બે ટપકા છે, એને કહેવાય સેઝ, અને સેઝનો અર્થ થશે કહે છે. મિસ બા કહે છે હેલો, ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત, જસબીર એટલે જસબીર. મિસ બા જસબીરને કહે છે કે હેલો જસબીર, સુપ્રભાત. જસબીર સેઝ એટલે જસબીર કહે છે ગુડ મોર્નિંગ મિસ બા, એટલે જસબીર કહે છે કે સુપ્રભાત મિસબા. મિસબા સેઝ એટલે મિસબા કહે છે હાવ આર યુ, એટલે મિસબા કહે છે કે તું કેમ છે. જસબીર સેઝ આઈ એમ ફાઇન, થેન્ક યુ. જસબીર કહે છે કે હું મજામાં છું, આભાર. મિસબા સેઝ ઇઝ ઇટ અ હોલીડે ટુડે. કોઈ પણ વાક્યની શરૂઆતમાં ઇઝ આપવું એટલે શું એવું વચાય. મિસબા કહે છે ઇઝ એટલે શું, ઇટ એટલે તે, હોલીડે એટલે રજાનો દિવસ અથવા તો રજા, અને ટુડે એટલે આજે. મિસબા કહે છે કે શું આજે રજા છે. જસબીર સેઝ યસ ઇટ ઇઝ. જસબીર કહે હા આજે રજા છે. મિસબા સેઝ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. મિસબા કહે છે વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં, ઇન એટલે માં, યોર એટલે તમારા, અને હેન્ડ એટલે હાથમાં. મિસબા કહે છે કે તારા હાથમાં શું છે. જસબીર સેઝ ઇટ્સ અ વિડીયો ગેમ. જસબીર કહે છે કે તે એક વિડીયો રમત છે. મિસબા સેઝ પ્લીઝ શો ઇટ ટુ મી. મિસબા કહે છે કે મને બતાવ પ્લીઝ. જસબીર સેઝ હિયર ઇટ ઇઝ. જસબીર કહે આ રહી. મિસબા સેઝ થેન્ક યુ, આભાર. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ્સ. તે સરસ વિડીયો રમત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જસબીર અને મિસબા વચ્ચેનો સંવાદ હતો, બરાબર છે, ડાયલોગ હતા એના, એ આપણે જોયા. અને હવે આપણે તે વાક્યોને કોણ બોલે છે તે આપણે જોશું. હવે નીચેના વાક્યો કોણ બોલે છે, બોલનારનું નામ વાક્યની સામે લખો. હિયર ઇટ ઇઝ એમ કોણ બોલે છે, તો કે જસબીર બોલે છે, બરાબર ને. એટલે ત્યાં આપણે લખીશું સામે જસબીર, જે એ એસ બી આઈ આર, એટલે જસબીર. હવે બીજું, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ એમ કોણ બોલે છે, તો કે મિસબા બોલે છે. ત્યાં આપણે લખીશું મિસબા, એમ આઈ એસ બી એ, મિસબા. પછી ત્રીજું, ઇઝ ઇટ હોલીડે ટુડે, શું આજે રજા છે, એમ કોણ બોલે છે, તો કે મિસબા બોલે છે, એમ આઈ એસ બી એ, મિસબા. પછી ચોથું, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તારા હાથમાં શું છે, એમ કોણ પૂછે છે, તો કે મિસબા પૂછે છે, એટલે એમ આઈ એસ બી એ, મિસબા. પછી છે પાંચમું, યસ ધેર ઇઝ, એટલે કે હા
ત્યાં છે એમ કોણ બોલે છે તો કે જસબીર બોલે છે એટલે જે એ એસ બી આઈ આર જસબીર પછી છે હાઉ આર યુ તું કેમ છે એમ કોણ પૂછે છે તો કે એમ મિસબા પૂછે છે એટલે એમ આઈ એસ બી એ મિસબા તો વિદ્યાર્થી મિત્રો કોણ બોલે છે તે આપણે અહીંયા લખાઈ ગયું હવે આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ વનની અંદર આપણે એક્ટિવિટી થ્રી ઈ સુધી જોયું બરાબર છે તો આની સાથે હું તમને થોડાક આના ક્વેશ્ચન આન્સર અને થોડીક ખાલી જગ્યા આપીશ હોમવર્કની અંદર જે તમારે રફ નોટમાં કરવાના છે અને કોણ બોલે છે તે પણ તમારે રફ નોટમાં ટુ ટાઈમ કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું જો તમને આમાં કાંઈ પણ ક્વેરી હોય તો તે તમે મને જણાવશો.